ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સનો વેપલો કરતી મહિલા નામે હિના શોકત અને મોહમ્મદ અહેમદ શેખ 35 તેની બહેન ઇસ્મત ઇફરાન અલીમ સૈયદ 37 રહે મુંબઈથી ધરપકડ કરી છે. મહિલા ઇસ્મત સૈયદ રાંદેરમાં સિનેટિક એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવી હોવાની આશંકા પોલીસને મળી હતી. પોલીસે તેના ફોનમાંથી કેટલાક નંબરો મળી આવ્યા છે, જેના આધારે સુરતમાં કોને સપ્લાય કરવામાં આવી તે અંગેની માહિતી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બંને બહેનો ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા હતા. છેલ્લા 4-5 મહિનાથી બંને બહેનો મુંબઈથી સુરત અમદાવાદ ખાતે એમડી ડ્રગ્સ સપ્લાય હોવાની વાતો સામે આવી રહી છે. મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા સુરત શહેરમાં છેલ્લા 2 વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે. આ કેમ્પેન અંતર્ગત સુરત શહેરમાં યુવાધન છે એ નશાના રવાડે ન ચડે અને એના હેલ્થ બાબતે જાગૃત રહે એ બાબતના અલગ અલગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જ્યારે ડ્રગ્સ માફિયાઓ છે એને પકડી અને નેસ્ત નાબૂદ કરવાની એ પણ એક ઝુંબેશ ચલાવવામાં આવે છે અને એ ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો. આ ટાસ્કના ભાગરૂપે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે બોમ્બે મુંદ્રા ખાતે રહેતી 2 લેડીઝ, એકનું નામ છે હિના શોકત અલી શેખ અને બીજી જે લેડીઝ છે એ હસમત ઇરફાન સૈયદ કરીને લેડીઝ છે, એ બંને મુંબ્રા ખાતેથી એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સ જે NDPS અંતર્ગત આવે છે એ ત્યાંથી લઈ અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરવા આવવાની છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે PI સાલુંકે તથા PI બારોટ સાહેબ નાઓએ સુરત રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવેલી હતી. જે બંને લેડીસો સુરત લિનિયર બસ સ્ટેન્ડ પાસે આવતા એમને પકડી પાડવામાં આવેલી છે અને લેડીઝ પંચ તથા લેડીઝ સાથે એમની અંગઝડતી કરતા એમની પાસેથી 209 ગ્રામ જેવું મેફેડ્રોન MD ડ્રગ્સ એ મળી આવેલ છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે 20 લાખ ઉપરની થાય છે. ઉપરોક્ત બંને લેડીસો છે એ બંને લેડીસોમાં જે બીજી છે લેડીઝ છે હસમત કરીને છે, એમના પતિ છે ઇરફાન, એ છેલ્લા 2 મહિના પહેલાં પણ બોમ્બે પોલીસે એને નાર્કોટિક્સના ડ્રગ્સમાં પકડેલ છે અને હાલમાં એ જેલમાં છે. હાલમાં બંને લેડીઝ છે એ પોલીસ કસ્ટડીમાં છે. એની હાલમાં તો હજી પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે. ડિટેલ ઇન્ટ્રોગેશન રિમાન્ડ લઈ અને એનું કરવામાં આવનાર છે.